चलो दोस्तों आज ना वीडियो में जो आपरे आई खेलत पोर्टल ऊपर थी आपरे ऑनलाइन स्मार्टफोन नी खरीदी नी आपरे ऑनलाइन अर्जी आपरे केवी रीते करवी तेनी आज ऐसे वीडियो में संपूर्ण माहिती आपरे स्टेप बाय स्टेप जोई। सौथी पहले आपरे ऑनलाइन खरीदी करवा माटे आपरे ऑनलाइन आपरे स्मार्टफोन नी खरीदी करवा माटे क्या क्या डॉक्यूमेंट जोए तेनी माहिती आज ना वीडियो में जोई। सौथी पहले आपरे स्मार्टफोन ऑनलाइन नी अप्लाई करवा माटे सौथी पहले का आपरे जमीन ने एटले अरजदार आपरे खेडूत खातेदार होवो जरूरी छे। एक जमीन ना 7x8x जोवे, एक रेशन कार्ड जोवे, एक आधार कार्ड जोवे अने एक बैंक पासबुक नी जेरोक्स जोवे। आपरे टोटल आपरे 4 डॉक्यूमेंट आपरे जोवे ऑनलाइन फॉर्म भरवा माटे। स्मार्टफोन नी ऑनलाइन खरीदी सहाय नी आपरे ऑनलाइन फॉर्म आपरे तमे घर बैठा पण आपरे हाथ मेळाए पण तमे आई खेडूत पोर्टल ऊपर थी ने आपरे फॉर्म भरी सको छो। तो सौथी पहले आपरे दोस्तों जी स्मार्टफोन नी जी आपरे राज्य सरकार ની જે આપણે સ્કીમ છે જેની અંદર આપણે ખેડૂતને અત્યારે છેલ્લી તારીખ 31/1/2022 સુધી આ ફોર્મ ભરી શકે છે જેની આપણે લાસ્ટ તારીખ 31/1/2022 છે। તો સૌથી પહેલે ખેડૂતને જેની અંદર જે પણ ખેડૂત અરજદારને આપણે સ્માર્ટફોન લેવાનું હોય તે વહેલી તકે અત્યારે સ્કીમ ચાલુ છે તો ફોર્મ ભરી લેવો। સૌથી પહેલે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને આઈ ખેડૂત આપણે સર્ચ કરવાનું એટલે આપણે વેબસાઇટ આપણે ઓપન થશે। પછી આપણે ખેતીવાડી યોજનાની અંદર જવાનું, ખેતીવાડી યોજનાની અંદર આપણે જઈએ એટલે ટોટલ આપણે ખેતીવાડી યોજનાની અંદર આ વર્ષે જેટલી આપણે અરજી ચાલુ હશે તે પૂરી બધી જ માહિતી આપણે ખેતીવાડી યોજનાની અંદર આવી જશે। અત્યારે એક આપણે સબસિડીની સ્કીમ ચાલુ છે જે સ્માર્ટફોન ખરીદી માટેની સહાય છે જે આપણે રાજ્ય સરકારે બહાર પાડી છે જે સહાય તેની આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે અહીંયા 31/1/2022 છેલ્લી તારીખ છે ત્યાં અહીંયા અરજી કરો ત્યાં આપણે ટીક કરીને આપણે અરજી કરવા ઉપર જવાનું। આપણે અરજી કરો કરશું એટલે આપણે રજીસ્ટર અરજદાર છો જો હા, જો પહેલી વખત આપણે ફોર્મ ભરતા હોય તો આપણે ના દર્શાવીને આપણે આગળ વધવા માટે ક્લિક કરવાનું। પછી એક આપણે અહીંયા નવી અરજી કરવા માટે આપણે જે લખેલું છે તેની અંદર આપણે ક્લિક કરવાનું અને એક આપણે અરજદારનું એક આપણે અહીંયા નામ લખવાનું। પછી આપણે ફોર્મ આપણે કેવી રીતે ભરવું તે આજે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં જોઈ। જો તમને આ આપણે ફોર્મ ભરવામાં જો આપણે સારું આપણે વિડીયો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને લાઇક કરો। સૌથી પહેલા આપણે અહીંયા અરજદારનું નામ લખવાનું, પછી તેના પિતા અથવા પતિનું નામ લખવાનું અને એક આપણે અટક લખવાની, પછી અરજદાર આપણે ક્યાં જિલ્લામાં રહે છે તેની આપણે અહીંયા જિલ્લો આપણે સિલેક્ટ કરવાનો અને ક્યાં તાલુકામાં રહે છે તે તાલુકે આપણે અહીં સિલેક્ટ કરવાનું અને ક્યાં ગામની અંદર તે રહે છે તે એક આપણે અહીંયા સિલેક્ટ કરવાનું। પછી એક આપણે અરજદાર આપણે અરજદારનું પૂરું ટોટલ આપણે સરનામું આપણે લખવાનું અને એક આપણે પિનકોડ નંબર એક લખવાનો અને આપણે જો અરજદાર જો આપણે સ્ત્રીનું ફોર્મ ભરતા હોય તો આપણે સ્ત્રી ટીક કરવાનું અને જો પુરુષનું ફોર્મ ભરતા હોય તો આપણે પુરુષ ટીક કરવાનું અને પછી આપણે જાતિ એટલે કે કેટેગરી આપણે કઈ કેટેગરીમાં આવે છે તે આપણે કેટેગરી આપણે સિલેક્ટ કરવાની અને આપણે જાતિની અંદર આપણે કઈ કેટેગરી લાગે છે તે આપણે સિલેક્ટ કરવાની, જો એસી કેટેગરી લાગતી હોય તો એસી, જો એસટી લાગતી હોય તો એસટી, ઓબીસી લાગે તો ઓબીસી અને આપણે જનરલ કેટેગરીમાં આવતા હોય તો આપણે જનરલ કેટેગરી આપણે અહીં સિલેક્ટ કરવાનું। પછી આપણે ખેડૂતનો પ્રકાર, ખેડૂતના પ્રકારની અંદર જો નાના ખેડૂત તમે હોય તો આપણે નાના ખેડૂત સિલેક્ટ કરવાના, જો સીમાંત ખેડૂત એટલે કે 1 હેક્ટરથી વધારે જમીન હોય તો આપણે સીમાંત ખેડૂતમાં આવે તો સીમાંત ખેડૂત સિલેક્ટ કરવાના અને જો આપણે મોટા ખેડૂત હોય તો આપણે મોટા ખેડૂતની અંદર સિલેક્ટ કરવાનો। પછી એક આપણે અરજદારનો એક આપણે અહીંયા આધાર કાર્ડ નંબર લખવા, આધાર કાર્ડ નંબર લખીને અહીંયા ક્લિક કરવાનું એટલે કે હું અરજદાર આપણે મારું આધાર કાર્ડ વેરીફાઈ કરવા માટે સંમતિ આપું છું તેના માટે આપણે અહીંયા ટીક કરવાનું। આત્માનો રજીસ્ટર આપણે ન ધરાવતો હોય એટલે આપણે અહીંયા ના દર્શાવવાનું અને સહકારી મંડળીના સભ્ય હોય તો આપણે આ કરવાનું અને જો આપણે દૂધ સહકારી મંડળીના સભ્ય હોય તો આ કરવાનું અને ન હોય તો ના દર્શાવવાનું। જો તમે સહકારી મંડળીના સભ્ય હોય આપણે અહીંયા આ કરશો દર્શાવી એટલે આપણે સહકારી મંડળીના સભ્યનું આપણે પૂરેપૂરું આપણે સરનામું આપણે લખવાનું, આપણે કયા જિલ્લાની અંદર આપણે સહકારી મંડળીના સભ્ય થઈશું એ આપણે જિલ્લો એક લખવાનો, પછી આપણે કયા તાલુકાની અંદર આપણે આવે તે તાલુકો લખવાનો અને એક આપણે સહકારી મંડળીના સભ્યનું નામ આપણે સહકારી મંડળીનું નામ આપણે સિલેક્ટ કરવાનું, જે તે ગામના સહકારી મંડળી હોય જેની અંદર સભ્ય હોય તે આપણે સિલેક્ટ કરવાનું। પછી એક આપણે બેંકની એક આપણે માહિતી આવશે, બેંકની અંદર આપણે બેંકની માહિતીમાં સૌથી પહેલા આપણે બેંકનો આઈએફસી કોડ આપણે લખો એટલે આઈએફસી કોડ લખશું એટલે એ શો કરો એટલે બેંકનું નામ આપણે ઓટોમેટિક આવી જશે અને બેંક આપણે કયા જિલ્લાની અંદર આવેલી છે તે જિલ્લો એક આપણે ટીક કરવાનો રહે છે અને આપણે બેંકની અંદર માની લો ટોટલ આપણે 5 બેંકો હોય તો આપણે કઈ જગ્યાએ આપણે બ્રાન્ચ લાગે તે બ્રાન્ચ એક આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાની
અને એક બેંકને એક આપણે ખાતા નંબર એક આપણે લખવાનો, જે ધ્યાન રાખજો તેની અંદર કઈ ભૂલ ન થાય. અને પછી એક આપણે બેંકના ખાતા નંબર કન્ફર્મ કરવા માટે પણ આપણે બીજી વખત આપણે બેંકના ખાતા નંબર એક આપણે અહીંયા લખવાના. પછી આપણે બેંકની અંદર જે રીતે અરજદારનું નામ હોય તે જ રીતે આપણે અરજદારનું આપણે નામ લખવાનું. અને પછી બેંકની અંદર અરજદારનું આપણે એડ્રેસ કઈ જગ્યાનું છે તે આપણે અરજદારનું આપણે અહીંયા એડ્રેસ લખવાનું. પછી આપણે જમીનના ખેતરના ખાતેદાર હોય એટલે આપણે અહીંયા ખેતરના જમીનની રેકોર્ડ આપણે ધરાવવું છે તેના ઉપર આપણે ટીક કરવાનું. પછી એક આપણે ખાતા નંબર આપણે અહીંયા લખવાના. ખાતા નંબર આપણે જેટલા હોય તે આપણે શો કરો એટલે ખાતેદારની અંદર આપણે શું નામ આવે છે તેનું નામ આપણે અહીંયા ઓટોમેટિક આપણે આવી જાય. પછી એક આપણે રેશન કાર્ડ નંબર લખવાના. રેશન કાર્ડ નંબર લખીને આપણે સર્ચ કરશું એટલે રેશન કાર્ડની અંદર આપણે ટોટલ જેટલા સભ્યોના નામ હોય તે બધા જ સભ્યોના નામ આપણે અહીંયા આવી જશે. જે અરજદાર આપણે રેશન કાર્ડની અંદર ઓનલાઈન અરજી કરતું હોય તેમની અંદર આપણે અહીંયા ટીક કરવાનું. પછી એક આપણે અહીંયા કોડ કરીને આપણે અહીંયા અરજી સેવ કરવાનું. અરજી સેવ કરી લ્યો તેના પછી આપણે અહીંયા અરજી અપડેટ કરવા ઉપર આપણે ક્લિક કરવાનું. આપણે અરજી સેવ કરી એટલે આપણે અહીંયા અરજી નંબર નથી આપણે અહીંયા આવી જાય. તેના પછી આપણે અરજી આપણે અપડેટ કરવાની થશે એટલે આપણે અહીંયા અરજી અપડેટ કરો તેની ઉપર જઈને આપણે ક્લિક કરવાનું. અરજી અપડેટ કરી એટલે આપણે અહીંયા અરજી નંબર એક આપણે આવી જશે અને જમીનના ખાતા નંબર લખેલા આવશે. પછી આપણે અહીંયા સર્ચ કરવાની અંદર આપણે જવાનું એટલે આપણી અરજી આપણી અપડેટ થઈ જાય. તેના માટે એક આપણે અહીંયા આધાર કાર્ડ ઉપર આપણે ટીક કરવાનું. આધાર કાર્ડ વેરીફાઈ કરવા માટે અને અરજી અપડેટ કરવા માટે એક આપણે અહીંયા કન્ફર્મ આપણે બેંકના ખાતા નંબર એક આપણે અહીંયા લખવાના થશે. એક બેંકના ખાતા નંબર લખી જાય પછી જો આપણે કોઈ પણ પ્રકારની આપણે ભૂલ હોય તો આપણે અહીંયાથી અરજી અપડેટ કરી તેના ઉપર આપણે સુધારો વધારો કરી શકીએ. અને જો આપણે ફોર્મ ભર્યું તેની અંદર આપણે કોઈ જાતની ભૂલ આપણે ન હોય તો આપણે અરજી અપડેટ કરવા માટે એક આપણે અહીંયા કેપ્ચા આપણે લખવાના. પછી આપણે અહીંયા અરજી અપડેટ કરો છે તેવું લખેલું રહ્યું તેના ઉપર જઈને આપણે ક્લિક કરવાનું. પછી આપણે શું તમે માહિતી અપડેટ કરવા માંગો છો એની ઉપર જઈને આપણે ઓકે દર્શાવવાનું. તેના પછી આપણે અહીંયા અરજી કન્ફર્મ થઈ ગઈ પછી આપણે અહીંયા અરજી અપડેટ થઈ ગઈ જાય તેના પછી આપણે અરજી કન્ફર્મ કરવા ઉપર જઈને આપણે ક્લિક કરવાનું એટલે આપણું ફોર્મ આપણે વેરીફાઈ થઈ જાય. અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરીને આપણે અહીંયા સર્ચ કરવાનું. જો આપણે અરજીની અંદર કોઈ પણ પ્રકારની અરજદારની આપણે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની કંઈ આપણે ભૂલ ન હોય તો આપણે અરજી આપણે કન્ફર્મ કરી નાખવાનું જેના માટે આપણે ફોર્મ ભરાઈ જાય. પછી આપણે અહીંયા અરજી કન્ફર્મ કરો તેની ઉપર જઈને ક્લિક કરવાનું. અરજી આપણે કન્ફર્મ થઈ જાય તેના પછી આપણે અહીંયા અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરવાનું એટલે આપણે જે રીતનું આપણે ફોર્મ ભર્યું તેની આપણે પ્રિન્ટ આપણે કાઢી લેવાની. આપણે અત્યારે લગીને જે રીતનું ફોર્મ ભર્યું તેની અંદર આપણે અહીંયા પ્રિન્ટ આવી જાય. પછી આપણે અહીંયા પ્રિન્ટ આ રીતની અહીંયા આવી ગઈ. પછી આપણે આ પ્રિન્ટ રહે તે આપણે જે તે ગામની અંદર ગ્રામ સેવક લાગે તેની અંદર એક આપણે અરજી ફોર્મ એક આપવાનું. એક જમીનના 7x8, એક આધાર કાર્ડ, એક બેંકની પાસબુક અને એક આપણે રેશન કાર્ડની ઝેરોક્સ. ટોટલ આપણે આટલા ડોક્યુમેન્ટ આપણે તેની પાસે આપણે 5-7 દિવસની અંદર આપણે અરજી થઈ જાય. તેના પછી આપણે 5-7 દિવસની અંદર આપણે ગ્રામ સેવક પાસે આ ડોક્યુમેન્ટ આપણે પહોંચાડવાના. તો ચલો દોસ્તો, આજના વિડીયોમાં જોયું આપણે સ્માર્ટફોન સહાય યોજનાની અંદર આપણે ઓનલાઈન ફોર્મ આપણે કેવી રીતે ભરવું અને આપણે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોયું તેની આજે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોયું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જાણવા માટે.